હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે હું તમને સુવાની ભાજીનું એકદમ સ્વાદિષ્ટ શાક બનાવતા શીખવાડીશ તમને જો મારી રેસિપી ગમે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરજો સુવાની ભાજીનું શાક બનાવવા માટે અહીંયા આગળ અડધો કપ તુવરની દાળ લીધી છે દાળને મેં દસ મિનિટ પહેલાં પલાળીને સારી રીતે પાણીથી ધોઈ લીધી છે હવે અહીં આગળ કુકરને ગરમ કરવા મૂકીશું ગેસની આંચ મીડિયમ રાખીશું એની અંદર આપણે એક એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે ખાસ ધ્યાન રાખવાનું બહુ વધારે પાણી નહીં ઉમેરવાનું ત્યાર પછી આપણે એની અંદર ધોયેલી જે દાળ છે તે ઉમેરવાની છે તો અહીંયા આગળ આપણે બધી જ તુવેરની દાળ ઉમેરી દઈશું ત્યાર પછી અહીંયા આગળ અડધી ચમચી મીઠું ઉમેરી દેવાનું છે અહીંયા આગળ વન ફોર્ટી સ્પૂન જેટલું આપણે હળદર ઉમેરી દઈશું અને હવે આપણે દાળને પાંચ મિનિટ જેવું ઉકાળવા દેવાનું છે પછી આપણી અંદર ભાજી ઉમેરવાની છે દાળને આ રીતે પાંચ મિનિટ ઉકાળવા દઈએ એટલે દાળ ફટાફટ ચડી જાય અને જો તમારી વધારે પલાળેલી દાળ હોય તો તમે ડાયરેક્ટ જ ભાજીની અંદર ઉમેરી શકો છો અહીંયા આગળ સુવાની ભાજી મેં અઢીસો ગ્રામ જેટલી લઈ લીધી છે એને મેં સારી રીતે ધોઈને પાણી કાઢી લીધી છે અને સમારી લીધી છે તમે જોઈ શકશો તો હવે આપણે એને કુકરમાં જ ડાયરેક બાફી લેવાની છે અને આ બધું તો તમે જોશો કે દાળનું પાણી ખૂબ જ સારી રીતે ઉકળી ગયું છે તો હવે ધોયેલી જે બધી જ ભાજી છે તેની અંદર ઉમેરી દેવાની બિલકુલ પાણી ના રહે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે આપણે મિક્સ કરી લેવાનું છે સારી રીતે કૂકરને પછી બંધ કરી દઈશું તો અહીંયા આગળ કૂકરનું ઢાંકણ લાગી ગયું છે ત્યાર પછી આપણે એને ત્રણ વિસલ વગાડી લેવાની છે ગેસની આંચ મીડિયમ રાખી છે અહીંયા આગળ આપણી વિસલ વાગીને કૂકર ઠંડુ થઈ ગયું છે ખોલી લઈએ તમે જોઈ શકશો દાળ અને ભાજી ખૂબ જ સરસ રીતે બફાઈ ગઈ છે જો તમને એવું લાગે કે દાળ કાચી રહી ગઈ છે તો તમારે ફરીથી એક વિસલ વગાડી લેવાની છે તો અહીંયા આગળ આપણે આ રીતે દાળને ચેક કરી લેવાની અને ખૂબ જ સરસ રીતે મેશ થઈ જાય છે તો આપણી દાળ પણ ચડી ગઈ છે અહીંયા આગળ કઢાઈને ગરમ કરીને એની અંદર આપણે ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું ગેસની આંચ મીડિયમ રાખી છે અહીંયા આગળ આપણે તેલ ગરમ થઈ જાય પછી ઝીણું સમારેલું લસણ આ રીતે ઝીણું ઝીણું સમારીને બે એટલું ઉમેર્યું છે અડધી ચમચી અહીંયા આગળ મેં સાથે જ લસણની પેસ્ટ પણ ઉમેરી લીધી છે જો તમને સમારેલું લસણ ના ભાવે તો તમે આખી પેસ્ટ પણ ઉમેરી શકો છો અને અહીં આગળ આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી છે એક ચમચી એટલી આની અંદર લસણનો ફ્લેવર ખૂબ જ સારો આવે છે તો તમે સમારીને પણ થોડુંક અને થોડી પેસ્ટ પણ ઉમેરીને બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને અડધી મિનિટ થઈ જાય પછી આપણે અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર ઉમેરીને સાતળી લેવાનું છે અને પછી આપણે જે બાફેલી ભાજી છે તે આની અંદર ઉમેરી દેવાની છે કુકરની બધી જ ભાજી આની અંદર ઉમેરી દેવાની છે બિલકુલ પાણી ઉપરથી એડ નથી કરવાનું અને સારી રીતે મિક્સ કરવાનું છે અને આને આપણે ધીમી આંચ ઉપર રાખીને પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે અને અહીંયા આગળ આપણી ભાજી ખૂબ જ સારી રીતે બની ગઈ છે બાફતી વખતે મીઠું નાખ્યું હતું તમને જો વધારે મીઠું ગમે તો થોડુંક તમે અહીં આગળ ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો તો ગરમ ગરમ ભાજી તમે રોટલા સાથે ખાઈ શકો છો તો તમે પણ આ રીતે બનાવજો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને આવી જ નવી નવી રેસીપી જોવા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો